Hello everyone and welcome back to video lecture series of Sri Navyuk School. In this lecture, आपने भणसो standard 8 subject English. In our previous lecture, we learned 3 activities. आपने 3 activity नो अभ्यास करी चुक्या छी अने मने एवी आशा छे कि तमे आ video lecture ना आधारे activity नो खूब वधारे महावरो करियो हसे. So students, in this lecture, standard 8 subject English, unit 1, Q4 question. एक्टिविटी 4. इन दिस एक्टिविटी आपने एक इंस्ट्रक्शन टेक्स्ट बुक में आपेली छे. सो लेट्स रीड टुगेदर. योर टीचर विल रीड धीस प्ले फॉर यू. ओके, फर्स्ट सेंटेन्स जोई ले पहेला. योर टीचर एटले के तमारा शिक्षक, विल रीड एटले के वाँचशे, धीस प्ले एटले के आजनी जे एक गेम आपेली छे ते, फॉर यू एटले के तमारा माटे. लिसन टू ध टीचर એટલે શિક્ષક પાસેથી સાંભળો. લિસન એટલે કે સાંભળવું, ટુ ધ ટીચર એટલે શિક્ષક પાસેથી. એન્ડ ધેન, અને ત્યાર પછી, યુ રીડ ધ પ્લે સાયલેન્ટલી, અને ત્યાર પછી તમારે આ પ્લે છે, આ ગેમ છે, એને સાયલેન્ટલી એટલે કે શાંતિથી તમારે અવાજ વગર એને રીડ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ગેમ છે એ ગેમનું નામ છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. ઝડપથી તમારી આંગળીઓને આ ગેમની અંદર, આ ક્વેશ્ચન ગેમની અંદર તમારે ફાસ્ટ ફિંગર તમારી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ હવે આ ગેમ. આ આપણને એક છે ને, આની અંદર એક ગેમ આપેલી છે. તમે આવા ઘણી વખત રિયાલિટી શો ટેલિવિઝનની અંદર પણ જોયા હશે કે જેની અંદર એક હોસ્ટ હોય એટલે કે યજમાન હોય અને સામે એક સ્ટુડન્ટ અથવા તો કોઈ પણ એક કન્ટેસ્ટન્ટ આપેલું હોય છે એટલે કે સ્પર્ધક આપેલું હોય છે. તો સામે એ બેસી અને પ્રશ્નોત્તરી કરતા હોય છે કમ્પ્યુટર દ્વારા. આવા આપણે રિયાલિટી ઘણા શો ટીવીમાં પણ જોઈ ગયા છીએ. તો ચાલો અભ્યાસ કરીએ. ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. Vikas says, "Hello, good morning, and welcome everyone. Today, at our Smith Vidyalay. Hello, namaste, kem cho, good morning, suprabhat, and ane welcome everyone. Darek nu swagat che. Today." એટ અવર સ્મિત વિદ્યાલય, આજે અમારા સ્મિત વિદ્યાલયમાં, વી હેવ ધ ફોર્થ એન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ. આજે અમારા શાળામાં ચોથું વાર્ષિક સ્માર્ટ સ્ટુડન્ટ સ્કૂલ કોન્ટેસ્ટ એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે. અવર ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર is the host of the competition, and with him the scorer is Mr. Bright, his own laptop. આપણે યજમાન તરીકે શાળાના ટીચર, અંગ્રેજીના શિક્ષક મિસ્ટર પરમાર, એન્ડ ધ હોસ્ટ ઓફ ધીસ કોમ્પિટિશન, એન્ડ With him, અને તેઓની સાથે, the scorer is Mr. Bright. Mr. Bright પોતાના on laptop, પોતાના laptop સાથે છે. Our principal, આપણા આચાર્ય, Mr. Sharma is the expert. Mr. Sharma છે આપણા શાળાના આચાર્ય શ્રી, જેઓ તજજ્ઞ છે, જે નિપુણ છે. Today we have 9 contestants. આજે આપણે 9 સ્પર્ધકો છે, 9 કન્ટેસ્ટન્ટ્સ છે. ધે હેવ કમ્પ્યુટર સ્ક્રીન્સ ઇન ફ્રન્ટ ઓફ ધેમ. ઇન ફ્રન્ટ ઓફ ધેમ એટલે તેઓની સામે, કમ્પ્યુટર્સ એટલે એ લોકોની સામે સ્ક્રીનવાળા કમ્પ્યુટર છે. ઓલ ઓફ અસ આર ઈગરલી અવેઇટિંગ ધ સ્ટાર્ટ. અમે બધા જ લોકો આની આતુરતાથી શરૂઆત થવાની રાહ જોઈ રહ્યા છીએ. સો લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ. તો ચાલો હવે આપણે સમય બરબાદ કરવો નથી. વેસ્ટ ટાઈમ એટલે સમય વેડફવો નથી. મિસ્ટર પરમાર સેઝ, થેન્ક યુ વિકાસ, હે એવરીવન, વેલકમ અગેન, એન્ડ ઓલ ધ બેસ્ટ ટુ ધ પાર્ટિસિપન્ટ્સ. આભાર વિકાસ. હા, દરેકનું ફરીથી અહીંયા સ્વાગત છે.
ઓલ ધ બેસ્ટ, બધાઓને શુભકામના. બધા જ કોન્ટેસ્ટન્ટ્સ, બધા જ સ્પર્ધકામાં પાર્ટિસિપેટ થયા છે એઓને મારી શુભકામનાઓ. કન્ટેસ્ટન્ટ સેઝ થેન્ક યુ સર, એટલે કે જેમાં ભાગ લેનાર લોકો છે એ કહેશે તમારો આભાર સર. મિસ્ટર પરમાર સેઝ ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ફાસ્ટર ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. એમાં જે પહેલો રાઉન્ડ છે જે તે છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ, એટલે એનો મિનિંગ એવો થાય છે કે કમ્પ્યુટર સ્ક્રીન ઉપર કોઈ એક ક્વેશ્ચન આવશે, પ્રશ્ન મૂકશે અને પ્રશ્નને યોગ્ય રીતે ક્રમ અનુસાર ગોઠવવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ પણ મેં તમને વાત કરી એવી જ રીતે આપણે ટેલિવિઝનની અંદર પણ આવા ઘણા શો જોઈ ગયા છીએ જેમાં એક કમ્પ્યુટર સ્ક્રીન ઉપર ક્વેશ્ચન હોય અને કન્ટેસ્ટન્ટને એમાંથી ઝડપથી લગભગ 6 કે 7 સેકન્ડની અંદર આપેલા સમય મુજબ જવાબ આપવાનો હોય છે. ઓકે, રેડી? તો તૈયાર? આઈ વિલ ગીવ યુ અ ક્વેશ્ચન ઓન યોર કમ્પ્યુટર. એટલે સર એવું કહે છે કે હું તમને ગીવ એટલે આપીશ, યુ એટલે તમને, ક્વેશ્ચન એટલે પ્રશ્ન, ઓન યોર કમ્પ્યુટર એટલે તમારા કમ્પ્યુટરમાં હું તમને એક પ્રશ્ન આપીશ. યુ વિલ ગેટ મેક્સિમમ, તમને મળશે સેકન્ડ્સ એટલે તમને મેક્સિમમ એટલે વધારે પડતી 7 સેકન્ડ્સ, તમને વધારેમાં વધારે 7 સેકન્ડ મળશે જેમાં તમારે આન્સર આપવાનો છે. ધ કન્ટેસ્ટન્ટ્સ વિલ, ધ ક્વિકેસ્ટ ફિંગર વિલ કમ ટુ ધીસ સ્માર્ટ સિસ્ટ, એટલે કે જે આનો ઝડપથી ઉત્તર આપી દેશે ઓછામાં ઓછી સેકન્ડની અંદર, તેઓને આ સ્માર્ટ સીટની અંદર એટલે કે અહીંયા ગેમ રમવા માટે એ સિલેક્ટ થશે, એનું એ સિલેક્ટ થશે એની અંદર. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ, હવે તમારો સમય શરૂ થાય છે. સો અવર ક્વેશ્ચન ઇઝ અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન કોરેક્ટ ઓર્ડર, મેક અ સેન્ટેન્સ, એટલે કે નીચે આપેલા જે શબ્દો છે જે ABCDE ક્રમમાં આપેલા છે એને તમારે મિનિંગફુલ સેન્ટેન્સ એટલે કે એક વાક્ય બનાવવાનું છે. સો ફર્સ્ટ એ બેસ્ટ, બી ફ્રેન્ડ્સ, સી ટ્રીઝ, ડી આર ઈ અવર સી. ઓકે, કન્ટેસ્ટન્ટ્સ સિલેક્ટ ધેર આન્સર્સ, એટલે કે આ કન્ટેસ્ટન્ટ છે બધા છે એને બધાના આન્સર એને સિલેક્ટ કર્યા છે. ધ કરેક્ટ ઓર્ડર ઇઝ સી ડી ઈ એ બી, એટલે કે જેનો આન્સર આવે છે આપેલો ક્રમ આ રીતે આન્સર આવશે. સી એટલે કે ટ્રીઝ, ડી એટલે કે આર ટ્રીઝ આર, એ એટલે બેસ્ટ ટ્રીઝ આર બેસ્ટ ટ્રીઝ આર, સી ડી એ ઈ એ બી એટલે સીમાં આવશે ટ્રીઝ, ડીમાં આવશે આર, ઈમાં આવશે અવર, એમાં આવશે બેસ્ટ અને બીમાં આવશે ફ્રેન્ડ્સ. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે જોઈએ આપણે કોને આનો સરસ મજાનો ઝડપથી ઓછી સેકન્ડની અંદર આન્સર આપેલો છે. સો મિસ્ટર પરમાર સેઝ ઓકે ધ ફર્સ્ટ ધ ટાઈમ ઇઝ અપ, હવે તમારો સમય જો, લેટ્સ સી હવે જોઈએ હુ ઇઝ ધ ક્વિકેસ્ટ, એટલે કે કોણે કોણ ઝડપથી આન્સર આપ્યો છે, કોણ છે આમાં ઝડપી. એન્ડ શી ઇઝ નંદિતા ગોસાઈ, અરે આ તો નંદિતા ગોસાઈ ઉત્તીર્ણ થયા છે. સી ટુક ઓનલી 3 સેકન્ડ્સ, શી ટુક તેણે લીધા ઓનલી માત્ર 3 સેકન્ડ્સ, માત્ર 3 જ સેકન્ડની અંદર જેઓએ આન્સર આપીને ઉત્તીર્ણ થયા છે. વેલકમ નંદિતા, કમ ટુ ધીસ સ્માર્ટ સીટ. વેલકમ નંદિતા, નંદિતા તારું સ્વાગત છે, કમ ટુ ધીસ સ્માર્ટ સીટ, આવ અહીંયા સ્માર્ટ સીટમાં બેસ, તારું સ્વાગત છે. નંદિતા સેઝ ઓહ થેન્ક યુ સર, આઈ એમ સો લકી. અરે એમ કે ને કે આવી રીતના બધા કન્ટેસ્ટન્ટની અંદર ઓછી સેકન્ડમાં આન્સર આપીને જો આપણો વારો આવી જાય તો કેટલી ખુશીનો અનુભવ થાય છે. તો નંદિતા પણ આ રીતે પોતાની ખુશી એક્સપ્લેન કરે છે, ખુશી એક્સપ્રેસ કરે છે. ઓહ થેન્ક યુ સર, આઈ એમ સો લકી, હું તો ખૂબ જ નસીબદાર છું. મિસ્ટર પરમાર આસ્ક આર યુ રેડી, શું તમે તૈયાર છો.
Nandita says, "Yes, sir, but I want to say something." "Haan, sir, परंतु I want मारे कहीं कहवू छे आ शो नी अंदर ओके मिस्टर परमार सेज यस श्योर हा चोकस नंदिता सेज सर लास्ट ईयर आई ट्राइड हार्ड बट कुडंट रीच हियर सर लास्ट ईयर गया वर्षे आई ट्राइड एटले के मैं आमा प्रयत्न कर्यो हतो हार्ड एटले सखत बट कुडंट रीच हियर परंतु हूँ अहीं पहुंची शकी नहीं मिस्टर परमार सेज राइट यू हैव गॉट अ चांस तने एक आ सरस मजानो चांस एक तक मळी छे ओके नाउ लेट्स हैव द रूल्स चालो हवे आपणा आना नियमोनो एक वखत झाखी करी लईए आई विल आस्क यू 6 क्वेश्चन्स હું તને 6 પ્રશ્ન પૂછીશ ઈચ કરેક્ટ આન્સર વિલ બ્રિંગ યુ અ ગિફ્ટ એન્ડ ધ 6 કરેક્ટ આન્સર વિલ ગેટ યુ અ સ્કોલરશીપ એટલે કે એક દરેક ક્વેશ્ચન જે છે એ તને એક ગિફ્ટ એક ઇનામ મળશે દરેકની અંદર અને 6 આન્સરનો જો તું સાચો જવાબ આપીશ તને સ્કોલરશીપ એટલે કે શિષ્યવૃત્તિ મળશે યુ વિલ ગેટ 200 એવરી મંથ તને દર મહિને 200 રૂપિયા મળશે હિયર ઇઝ મિસ ટિકટિક આ મિસ ટિકટિક છે કુમારી ટિકટિક છે ઇટ વિલ ગીવ યુ ઓનલી 1 મિનિટ ફોર ધ ફર્સ્ટ 3 ક્વેશ્ચન્સ એટલે કે ઇટ વિલ ગીવ યુ ઇટ એટલે કે તે મિસ્ટિક છે તે વિલ ગીવ યુ એટલે તમને આપશે ઓનલી 1 મિનિટ એટલે કે માત્ર 1 મિનિટનો સમય તમને આપશે ફોર ધ ફર્સ્ટ 3 ક્વેશ્ચન્સ એટલે કે પહેલાં 3 પ્રશ્ન છે એના જવાબ માટે માત્ર તમને 1 મિનિટ મળશે જો 1 મિનિટમાં તમે આન્સર નહીં આપો તમે ગેમમાંથી બાકાત થઈ શકો છો ધેર આર 3 હેલ્પલાઇન્સ તમને આમાં મદદરૂપ 3 છે હેલ્પલાઇન્સનો અહીંયા તમને હેલ્પફુલ થશે 3 લાઇન્સ જે છે યુ કેન યુઝ એની 2 ઓફ ધેમ તમે એમાંથી માત્ર 2નો જ ઉપયોગ કરી શકશો રેડી પહેલી હેલ્પલાઇન છે હેલો હેલ્પ એટલે કે તમે તમારા કોઈ પણ સ્વજન સાથે કે તમારા ફ્રેન્ડ સાથે જે એક્સપર્ટ હોય તમારી દ્રષ્ટિએ એની પાસેથી તમે સલાહ લઈ શકો છો ક્વેશ્ચનના અનુસાર ઓકે નેક્સ્ટ એક્સપર્ટ એડવાઇસ એટલે કે જે તજજ્ઞ હોય એના દ્વારા તમને અહીંયાથી એડવાઇસ એટલે કે તમને પ્રશ્નનો જવાબ મળશે એન્ડ થર્ડ ઇઝ સ્ટુડન્ટ્સ સપોર્ટ એટલે કે અહીં વિદ્યાર્થીનો જે સપોર્ટ છે એ તમને મળશે સો નંદિતા સેઝ યસ સર હા સર મિસ્ટર પરમાર ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન ઇઝ પહેલો પ્રશ્ન તમારી કમ્પ્યુટર સ્ક્રીન પર ફર્સ્ટ હુ રોટ ધ પોયમ ગ્રામમાતા હુ રોટ ધ પોયમ ગ્રામમાતા એટલે કે ગ્રામમાતા કાવ્ય છે જે કોણે લખ્યું છે હિયર આર ધ ઓપ્શન્સ અહીંયા તમને 4 વિકલ્પ આપેલા છે એ કરસનદાસ માણેક બી કલાપી સી ઉમાશંકર જોશી એન્ડ ડી પ્રેમાનંદ મિસ ટિકટિક છે જે સ્ટાર્ટ થઈ ગયા છે અને નંદિતા છે એ વિચાર કરે છે નંદિતા સેઝ સર ઇટ ઇઝ બી કલાપી મિસ્ટર પરમાર આસ્ક આર યુ શ્યોર તમે ચોક્કસ છો આ પ્રશ્નના ઉત્તર માટે નંદિતા સેઝ યસ સર હા સર મિસ્ટર પરમાર આસ્ક ઇઝ ઇટ યોર ફાઇનલ ફિક્સ શું તમે આમાં એકદમ ચોક્કસ છો તમારે આ આન્સર પ્રત્યે Nandita says, Yes, sir. Ha, sir. Mr. Parmar says, So, let's see. To chalo joiye.
Mr. Bright, please show the right answer. એટલે કે મિસ્ટર બ્રાઇટ કમ્પ્યુટરને કહે છે કે ચાલો હવે અમને બતાવો, શો ધ રાઇટ આન્સર, એટલે કે સાચો જવાબ શું છે એ અમને ઝડપથી કહો. કમ્પ્યુટર શોઝ ધ આન્સર, એટલે કમ્પ્યુટર સ્ક્રીન ઉપર જે સાચો આન્સર છે એ દેખાડે છે. એન્ડ યસ યુ આર રાઇટ, અરે હા તમે સાચા છો એકદમ ચોક્કસ. It is B. હા, જે કલાપીએસ લખી હતી, B answer is the correct answer. You win the first gift. તમે તો પ્રથમ ઇનામ જીતી ગયા. You win the first gift. કલાપી wrote this ગુજરાતી poem. કલાપીએ આ ગુજરાતી કાવ્ય લખ્યું હતું. Mr. Parmar says, now the second question. હવે મિસ્ટર પરમાર જે છે એ કહેશે કે ચાલો હવે આપણે બીજો પ્રશ્નની તરફ જઈએ. એન્ડ ધ સેકન્ડ ક્વેશ્ચન ઇઝ, વિચ સી ટચિઝ ગુજરાત, આમાંથી કયો સમુદ્ર છે જે ગુજરાતને સ્પર્શે છે. ફર્સ્ટ ધ અરેબિયન સી, બી ધ અરલ સી, સી ધ રેડ સી એન્ડ ધ યલો સી. નંદિતા સેઝ, ઓહ આઈ એમ કન્ફ્યુઝડ, હું એકદમ આના વિશે સ્યોર નથી, મને થોડીક મૂંઝવણ છે. ઇટ મે બી આઈધર બી ઓર સી, આ બી અથવા તો સી માંથી બેમાંથી એક કદાચ આન્સર, શ્યોર નથી પણ આ બેમાંથી એક કદાચ આન્સર આવી શકે. મિસ્ટર પરમાર સેઝ, મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ ફાસ્ટ. મિસ ટિક ટિક જે છે એટલે કે આ ઘડિયાળ છે એ ફટાફટ પસાર પસાર થઈ રહી છે, એ કાંઈ સ્ટોપ નથી થઈ ગઈ. આપણે વિચાર કરતા હોય પણ આ જે ઘડિયાળનો એક મિનિટનો સમય જે છે એ તો એનું કામ કરી જ રહ્યો છે. ઇફ યુ આર નોટ શ્યોર, જો તમે આમાં એકદમ ચોક્કસ નથી, યુ હેવ હેલ્પ લાઇન્સ, તમારી પાસે હેલ્પ લાઇન્સ એટલે કે મદદગાર લાઇન્સ જે આપેલી છે જે તમને હેલ્પ કરી શકે છે, તમે એને યુઝ કરી શકો છો. સો નંદિતા સેઝ, યસ સર હેલ્પલાઇન, હા સર મારે જે અહીંયા હેલ્પલાઇનની સુવિધા કરેલી છે એનો મારે લાભ લેવો છે. સો પ્લીઝ આઈ વોન્ટ ટુ ટેક હેલો હેલ્પ, મારે આ હેલો હેલ્પ જે છે એ હેલ્પલાઇનનો યુઝ કરવો છે. આઈ વોન્ટ ટુ કોલ માય આન્ટી, મારે મારા કાકીની સાથે એટલે કે મારા કાકીની સાથે મારે વાત કરવી છે, કોલ કરવો છે. મિસ્ટર પરમાર સેઝ, ઓકે મિસ ટિક ટિક પ્લીઝ સ્ટોપ. હા મિસ ટિક ટિક તમે અહીંયા થોભી જાઓ. નંદિતા ડાયલ ધ નંબર, નંદિતા જે કોન્ટેસ્ટન્ટ છે એને ડાયલ કર્યો નંબર. નંદિતા ડાયલ્સ ધ નંબર. નંદિતા સેઝ, હેલો આન્ટી. આન્ટી સેઝ, યસ. નંદિતા સેઝ, હેલો આન્ટી, આઈ એમ નંદિતા, હું નંદિતા છું. આઈ એમ પાર્ટિસિપેટિંગ ઇન ધ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ સ્કૂલ, મેં મારા સ્કૂલની આ સ્પર્ધા જે છે સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ સ્કૂલ એમાં મેં ભાગ લીધો છે અને એમાં હું કન્ટેસ્ટન્ટ એટલે કે એક સ્પર્ધક છું. આઈ વોન્ટ યોર હેલ્પ, મારે તમારી મદદની જરૂર છે, જોઈએ છે. આઈ એમ એટ સેકન્ડ ક્વેશ્ચન, હું બીજા પ્રશ્નમાં છું. એન્ડ આઈ હેવ ઓન્લી વન મિનિટ, અને મારી પાસે માત્ર એક જ મિનિટ એટલે કે 60 સેકન્ડનો જ સમય છે. માય ટાઈમ વિલ સ્ટાર્ટ, મારો સમય શરૂ થશે વેન, જ્યારે આઈ સ્ટાર્ટ ટુ આસ્ક યુ ધ ક્વેશ્ચન. ઓકે, એના આંટીને કહે છે મારો સમય ત્યારે શરૂ થશે કે જ્યારે હું તમને પ્રશ્ન પૂછવાનું શરૂ કરીશ. ઓકે, એટલે કે તમે તૈયાર છો? આંટી સેઝ, ઓકે નંદુ, પ્રેમથી બોલાવે છે. આઈ એમ રેડી, ટેલ મી. હા નંદુ હું તૈયાર છું, અને તું મને કે. યુ ટેલ મી, તું મને કે. નંદિતા સેઝ, નંદિતા જે છે એના આંટીને ફોન દ્વારા ક્વેશ્ચન બોલે છે. વિચ સી ટચિઝ ગુજરાત, ફર્સ્ટ ધ અરેબિયન સી, સેકન્ડ ધ અરલ સી, સી ધ રેડ સી એન્ડ ડી ધ યલો સી.
ओके आंटी सेज आई थिंक इट्स ए और बी એના આંટીને એમ અનુમાન કરે છે ગેસ કરે છે કે મારા ખ્યાલ મુજબ મારા વિચાર મુજબ ઇટ્સ એ ઓર બી એટલે એ તો કદાચ એ પણ હોઈ શકે અને કાં બી પણ હોઈ શકે નંદિતા સેઝ ફાસ્ટ આંટી ફાસ્ટ પ્લીઝ આંટી કાકી જલ્દી કરો ને મારે તો આ ટીક ટીકનો સમય છે ને એ જતો રહે છે એવું એમને કહે છે આંટી સેઝ ઓકે યુ હેવ To choose A. હવે તારે એ પસંદ કરવાનો છે ફોન કટ્સ એટલે કે એ સમય દરમિયાન ફોન જે છે એ કટ થઈ જાય છે નંદિતા સેઝ ઓહ આઈ થિંક આંટી પુટ્સ સ્ટ્રેટ્સ ઓન માય ઓપ્શન એ હા આંટી જે છે ને મારા કાકી એ ઓપ્શન એ જે છે ને એના ઉપર વધારે ભાર મૂકે છે મિસ્ટર પરમાર સેઝ મિસ્ટિક ટીક ઇઝ ગોઈંગ મિસ્ટર પરમાર જે છે કોમ્પ્યુટર સ્ક્રીન જે મિસ્ટર બ્રાઇટની સાથે છે અને જેવો એ ક્વેશ્ચન પૂછેલો છે એ નંદિતાને કહે છે કે નંદિતા આ જે પહેલાં ક્વેશ્ચન 3 છે ને એટલે આ રીતે એ શોની અંદર આવી રીતે વાત થાય છે એમની વચ્ચે કે આ શોમાં જે પહેલાં 3 ક્વેશ્ચન છે ને એ 3 ક્વેશ્ચનમાં તો તારે આ સમય અનુસાર જ ચાલવું પડશે આ મિસ ટીક ટીક છે ને એ તમને થોડીક પરેશાન કરશે પણ જ્યારે તમે આ 3 પ્રશ્નોમાંથી પસાર થઈ જશો ને પછી તમારે કોઈ ટાઈમની લિમિટ રહેશે નહીં તમે વિચાર કરીને પણ એનો આન્સર આપી શકશો સો મિસ ટીક ટીક ઇઝ ગોઈંગ મિસ ટીક ટીક જે છે એ તો એનો સમયમાં મુજબ જઈ જ રહી છે ગીવ મી યોર ફાઇનલ ફિક્સ તમારો જે એકદમ ફાઇનલ અંતિમ આન્સર જે છે એ આપો નંદિતા સેઝ સર માય ફાઇનલ ફિક્સ ઇઝ એ મારો અંતિમ ઉત્તર જે છે એ છે ઓપ્શન એ એટલે કે ઓપ્શન એમાં આપેલું છે ધ અરેબિયન સી ઓકે મિસ્ટર પરમાર સેઝ ઓકે લેટ્સ આસ્ક મિસ્ટર બ્રાઇટ હા ચાલો હવે આપણે મિસ્ટર બ્રાઇટ છે કમ્પ્યુટર છે એને આપણે પૂછીએ કમ્પ્યુટર શોઝ આન્સર કમ્પ્યુટર આન્સરને જવાબને શોઝ એટલે બતાવે છે એન્ડ યસ યોર આંટી ઇઝ રાઇટ હા તમારા આંટી તમારા કાકી છે એ એકદમ સાચા છે યુ વિન અનધર ગિફ્ટ અરે તમે તો બીજું એક ઇનામ જીત્યા વેરી વેલ કોંગ્રેચ્યુલેશન્સ ગુડ ગોઈંગ નંદિતા એન્ડ નંદિતા સેઝ ઓ આઈ કાન્ટ બિલીવ ધીસ અરે મને તો ખરેખર માનવામાં નથી આવતું કે આ સાચું છે થેન્ક યુ સર તમારો આભાર થેન્ક યુ આંટી એના કાકીને પણ શું કહે છે થેન્ક યુ બધાનો આભાર માને છે જો આ પ્રશ્ન પસાર કરે તો જ એ નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈ શકે એટલા માટે એ ખૂબ જ ખુશ થઈ મિસ્ટર પરમાર સેઝ ઓકે નંદિતા કીપ ઇટ અપ નંદિતા આ જ રીતે તમે આગળ વધો કીપ ઇટ અપ ઇટ મીન્સ કે તમે આ જ રીતે પ્રગતિ કરતા રહો નાવ ધીસ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન હવે છે ત્રીજો પ્રશ્ન After this mystic tick will not disturb you. After એટલે કે હવે પછી મિસ ટિક ટિક જે છે જે સમયની લિમિટ આપનાર છે એ તમને will not disturb એટલે કે તમને જે હેરાન પરેશાન કરશે નહીં ઓકે લેટ્સ સી તો ચાલો જોઈએ ઓકે મિસ્ટર પરમાર એને ત્રીજા ક્વેશ્ચન એના કમ્પ્યુટર સ્ક્રીન ઉપર રજૂ કરે છે સો હિયર ધીસ ક્વેશ્ચન નંબર 3 ધ માઉન્ટેન ઓફ વોટર ફ્લોઈંગ ધ અમાઉન્ટ ઓફ વોટર ફ્લોઈંગ ઇન ટુ ટેન્ક ડબલ્સ એવરી મિનિટ ફરીથી આ સેન્ટેન્સ રીડ કરું છું The amount of water flowing into tank doubles every minute. The tank is full in an hour. એક કલાકમાં જે ટાંકી જે છે ટેન્ક જે ફૂલ થઈ છે When was the tank half full? તો ક્યારે અડધો ભરાયો હશે આ ટેન્ક First, 58 minutes. B, 30 minutes, 3, 59 minutes or is it D, 31
minutes. So, Nandita, I know the answer. It is C, 59 minutes. Mr. Parmar says, yes, you are quite right. Tu ekdam barabar chhe, sachi chhe. Nandita, you win another gift. Have tu ek biji je gift chhe, inam chhe, e jiti chuki chho. Now, you are free from Miss Tick Tick. Have tu aa Miss Tick Tick thi azad chho, ane tare samay ni koi bandharan nathi ke aa ek j minute ni andar tare aa question no answer aapvo padshe. I want to say something about you to the audience. જે શ્રોતાઓ છે એને આ સામે બેઠેલા વ્યક્તિઓ છે એને મારે તારા વિશે કંઈક કહેવું છે. સમથિંગ એટલે તારા વિશે, અબાઉટ યુ એટલે તારા વિશે. નંદિતા ઇઝ અ ગુડ પ્લેયર ઓફ હોકી. હોકીમાં નંદિતા જે છે ખૂબ સારી ખેલાડી છે. શી વોન ધ પ્લેયર ઓફ ધ મેચ અવોર્ડ ઇન ધ લાસ્ટ ઇન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટ. આંતર સ્કૂલ જે ટુર્નામેન્ટ હતી એની અંદર આ એક વિજેતા રહી ચૂક્યા છે. લેટ્સ ક્લેપ ફોર એટ દેટ. હવે આ વાત માટે આપણે લોકો એના માટે તાળીઓનો ગડગડાટ કરશું. નંદિતા સેઝ થેન્ક યુ સર. સર તમારો ખૂબ ખૂબ આભાર. મિસ્ટર મહેતા ઓકે લેટ્સ ગો ઓન. ધ ક્વેશ્ચન ઇઝ, હવે જોઈએ ક્વેશ્ચન નંબર નેક્સ્ટ. ઓકે ધ ક્વેશ્ચન 4 ઇઝ, વિચ ગેસ ડુ ટ્રીઝ બ્રેથ ઇન. વિચ ગેસ ડુ ટ્રીઝ બ્રેથ ઇન એટલે કે વૃક્ષો જે છે એ કયો શ્વાસમાં વાયુ લે છે. નંદિતા સેઝ આઈ થિંક ઇટ ઇઝ બી. હવે ઓપ્શન તો મેં તમારી સમક્ષ જોયા નથી, જોઈ લઈએ ઓપ્શન. ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, સી નાઇટ્રોજન એન્ડ ડી મિથેન. ઓકે નંદિતા સેઝ આઈ થિંક ઇટ ઇઝ બી. મને લાગે છે કે આ બી ઓપ્શન જે છે એ સાચો છે. મિસ્ટર પરમાર સેઝ બોલ્યા, ઇઝ ધેટ યોર ફાઇનલ આન્સર. પૂછે છે એને કે શું આ તારો અંતિમ નિર્ણય છે, સાચો આન્સરમાં તું કરેક્ટ છો. નંદિતા સેઝ યસ સર, આઈ વોન્ટ ટુ ગો વિથ ઓપ્શન બી. મારે ઓપ્શન બીની સાથે, વિકલ્પ બીમાં મારો સાચો જવાબ છે, હું એમાં જવા માંગુ છું. મિસ્ટર પરમાર સેઝ લેટ્સ સી. ઉપ્સ, ઓ મિસ્ટર પરમાર કહે છે જો તો ચલો જોઈએ. અરે This is a wrong answer. આ ખોટો જવાબ છે. You lose the game. તમે આ ગેમ હારી ચૂક્યા છો. The correct answer is A. સાચો આન્સર છે ઓક્સિજન. ઓક્સિજન વાયુ જે છે, ઓકે ઈ સાચો આન્સર છે. ઓહ નંદિતાને એકદમ દુઃખ થાય છે. મિસ્ટર પરમાર સેઝ ડોન્ટ વરી, ચિંતાની કોઈ જરૂર નથી. વેલ પ્લેડ, ખૂબ સરસ રમ્યા નંદિતા. ટેક યોર સીટ એટલે કે તમારી જગ્યાએ બેસી શકો છો. નાવ હવે અધર કન્ટેસ્ટન્ટ્સ એટલે કે બીજા જે સ્પર્ધકો છે તે કીપ યોર ફિંગર્સ ઓન ધ બઝર એટલે કે તમારી આંગળીઓ જે છે બઝર ઉપર તમે રાખો. હવે તમારા સમક્ષ એક ક્વેશ્ચન હું રજૂ કરીશ. તમારામાંથી કોઈ પણ છે એ સાચો આન્સર આપી ફાસ્ટર ફિંગર ફર્સ્ટ દ્વારા ને અહીંયા આવી શકશે. હિયર કમ્સ ધ નેક્સ્ટ ઓપ્શન ફોર ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. હવે તમારી કમ્પ્યુટર સ્ક્રીન ઉપર ફાસ્ટ ફિંગર રાઉન્ડ જે છે એ સ્ટાર્ટ થાય છે. જોયું વિદ્યાર્થી મિત્રો, નંદિતા છે જે પોતાની ગેમ છે પોતાના શિક્ષકની સાથે કેવી સરસ રીતે રમ્યા, એટલે કે નોલેજ જ બધું જ છે. તમે વધુમાં વધુ અભ્યાસ કરો અને પાઠ્યપુસ્તકના જ્ઞાનની સાથે બીજી પણ પુસ્તકોનું વાંચન કરો. વાંચન છે જેનાથી તમારું નોલેજ, તમારી જ્ઞાનમાં વધારો થાય છે. તો હવે મળશું નેક્સ્ટ એક્ટિવિટીની સાથે. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.